स्टूडेंट्स वेलकम बेक टू शांति पनी एज्युकेशनल एकेडमी। गया वीडियो में आप एक्टिविटी नंबर 6 और 7 अभ्यास करेलो हतो। आज आप अभ्यास करीशुं एक्टिविटी 8। चलो आप एक्टिविटी 8 में शूँ आपने एक वार्ता आपेली है, एक स्टोरी आपेली है। यू नाम शू है? ध बॉट। बॉट एटले के होड़ी। होड़ी एक वार्ता आपेली है। तो आप शुरुआत करिए। एनी जेटली पण स्पेलिंग्स आवशे ते स्पेलिंग हूँ बोलीश, तमारे नोटबुक में स्पेलिंग्स लखवानी। चलो शुरुआत करिए। अ फ्रॉग। फ्रॉग एटले डेरको। स्पेलिंग लगता है जो नोटबुक में। फ्रॉग एटले डेरको। अ चीक। तो चीक एटले पक्षीनु एक बच्चू। माउस। माउस एटले उंदर। आंट। आंट एटले कीड़ी। अने एंड अ लेडी बग। लेडी बग एटले माकर। माकर बधाए जोयुं छे बराबर। तो फ्रॉग, चीक, अ माउस एंड आंट एंड अ लेडी बग ऑल वेंट आउट फॉर अ वॉक। आ लोको बधा क्या जाए छे? वॉक एटले के चालवा माटे। बधा चालवा माटे जाए छे। बधा मित्र साथे मरीने शुं करे छे? चालवा माटे जाए छे। सन, धे केम टू ध बैंक ऑफ रिवर। बैंक ऑफ रिवर नी स्पेलिंग लखजो, एनो अर्थ थशे नदी किनारो। केम एटले आवो। ए लोको चलता चलता क्यां आवी जाए छे? नदी किनारे आवी जाए छे। लेट्स जम्प एंड स्विम। जम्प एटले कूदवू, स्विम एटले तरवू। चालो कूदीने आपणे तरीए। सेई ध फ्रॉग। कोण कहे छे आवुं के कूदीने फरीए, कूदीने तरीए? कोण कहे छे? डेरको बोले छे। एंड ઇટ જમ્પ ઇન ટુ ધ વોટર। વોટર એટલે પાણી, અને એ પાણીમાં કૂદી જાય છે, પાણીમાં કૂદકો મારે છે। એટલે કે જે નદીમાં જે પાણી છે તેમાં કોણ કૂદકો મારે છે? ડેરકો કૂદકો મારે છે। બટ વી કેન નોટ સ્વિમ। શાઉટેડ ધ ચીક, ધ માઉસ, ધ આંટ એન્ડ ધ લેડી બગ। બધા બૂમ પાડે છે। કોણ બૂમ પાડે? પેલી પક્ષીનું બચ્ચું, પેલું ઉંદર છે, કીડી છે, બધા શું બૂમ પાડે છે? કે ડેરકો તું તરી શકે છે પણ અમે તરી શકતા નથી। ક્રોક 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 ધ ફ્રોગ લાફ। લાફ એટલે હસવું, અને ગ્રો ક્રોક અવાજ કરતો કરતો ડેરકો એ બધા પર શું કરે છે? હસવા લાગે છે। યુ આર હોપલેસ। હોપલેસ એટલે કે મદદ વગરના, તમે લોકો મદદ વગરના છો। સેઈડ હી એન્ડ લાફ અગેન। અગેન એટલે ફરીથી, ફરીથી એ હસવા લાગે છે। ધ ચીક, ધ માઉસ એન્ડ ધ આંટ એન્ડ ધ લેડી બગ ડીડ નોટ લાઈક ઇટ। એ લોકોને લાઈક એટલે ગમવું, એ લોકોને ડેરકાએ આવું કર્યું, એ લોકો પર હસ્યો તે એ લોકોને ગમતું નથી। ધે શેઈડ, નાવ વોટ વિલ વી ડુ? ડુ એટલે કરવું, હવે આપણે શું કરીએ? ધે થોટ એન્ડ થોટ। થોટ એટલે વિચારવું, એ લોકો બધા બેસીને વિચારવા લાગે છે કે હવે આપણે નદીમાં કઈ રીતે જઈએ। એન્ડ ધેન ધે ડીડ ધીસ, અને ત્યાર પછી તેઓ શું કરે છે? ધ ચીક વેન્ટ અવે એન્ડ સમ એન્ડ સન કેમ બેક વિથ અ લીફ। બેક એટલે પાછા આવવું, લીફ એટલે પાંદરું। પહેલાં કોણ જાય છે? ચીક એટલે પેલું પક્ષીનું બચ્ચું જાય છે અને એક પાંદરું લઈ આવે છે। ધ માઉસ કેમ વિથ અ પીસ ઓફ વુડ। પછી ઉંદર શું લઈને આવે છે? એક લાકડાનો ટુકડો લઈને આવે છે, વુડ એટલે લાકડું। ધ આન્ટ બ્રાઉટ અ સ્ટ્રો। સ્ટ્રો એટલે દોરો, સોરી, બરાબર છે? તો જે કીડી છે તે શું લઈને આવે છે? સોરી, સ્ટ્રો એટલે થશે તણખલું। તો કીડી શું લઈને આવે છે? તણખલું લઈને આવે છે। બ્રોટ એટલે ખરીદવું, અને સ્ટ્રો એટલે તણખલું, તણખલું લઈને આવે છે। એન્ડ ધ લેડી બગ બ્રોટ અ લોંગ પીસ ઓફ થર્ડ। થર્ડ એટલે દોરો, એક લાંબો દોરો કોણ લઈને આવે છે? માકડ લઈને આવે છે। ધે યુઝ, યુઝ એટલે ઉપયોગ કરવો, એ લોકો શાનો ઉપયોગ કરે છે? લીફ એટલે કે પાંદરાનો, વુડ એટલે કે લાકડું, સ્ટ્રો એટલે કે તણખલું, અને થર્ડ એટલે કે દોરો, આ બધાનો ઉપયોગ કરીને। મેઇડ, મેઇડ એટલે બનાવવું, અને બોટ એટલે હોડી, આ બધાનો ઉપયોગ કરીને હોડી બનાવે છે। ધે પુટ ઇન ટુ ધ વોટર, જમ્પ ઓન ઇટ એન્ડ ધ બોટ મૂવ। મૂવ એટલે ફરવી, પુટ એટલે મૂકવું, એ લોકો પાણીમાં એ હોડી મૂકે છે, એનામાં કૂદે છે અને હોડી ફરવા લાગે છે। ધે ઓલ ડાન્સ એન્ડ સેંગ લાઉડલી। ડાન્સ એટલે ડાન્સ કરવો, સેંગ એટલે ગાવું, લાઉડલી એટલે મોટેથી, એ લોકો હોડીમાં બેસીને ડાન્સ કરવા લાગે છે અને મોટે મોટેથી ગાવા લાગે છે। ધ ફ્રોગ હર્ડ ધ વોઇસ। હર્ડ એટલે સાંભળવું, વોઇસ એટલે અવાજ, ડેરકો એ લોકોનો અવાજ સાંભળે છે।
ઇટ લુક અપ ફ્રોમ ધ વોટર. લુક એટલે જોવું, એ પાણીમાંથી એ લોકોની હોડીને જોઈ છે. ધ ફ્રોગ બીકમ હેપ્પી. બીકમ એટલે બનવું ને હેપ્પી એટલે ખુશ. દેરકો કેવો બની ગયો? ખુશ બની ગયો. ઇટ ક્લેપ, અને ક્લેપ એટલે તાળી પાડવી, અને પછી એ તાળી પાડવા લાગે છે. તો આ રીતે બધા મિત્રો ભેગા થઈને શું બનાવે છે? હોડી બનાવે છે. આ થઈ ગઈ આપણી સ્ટોરી ધ બોટ. એક્ટિવિટી 9 નો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.